નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે માધ્યમમાં. તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. 4 તારીખે આપણે ત્યાં લોકસભાની ચૂંટણીના પરિણામો આવવાના છે. એની પહેલાં એક્ઝિટ પોલ આવી ગયા છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો અમુક પક્ષો એને માને છે, અમુક પક્ષો નથી માનતા. પણ હકીકત એ છે કે જ્યારે પક્ષોને લાગે કે એક્ઝિટ પોલ એમના તરફેણમાં જઈ રહ્યા છે ત્યારે એમને એક્ઝિટ પોલ ગમે છે, અને જ્યારે એમને એવું લાગે કે એક્ઝિટ પોલ એમના તરફેણમાં નથી જઈ રહ્યા ત્યારે એમને ખોટા લાગે છે. અને એ કહે છે કે અમે મતદાનની જે મતગણતરી થશે ત્યારે જ અમે એના ઉપર ભરોસો કરીશું, એક્ઝેક્ટ નંબર્સ ઉપર ભરોસો કરીશું, એક્ઝિટ નંબર ઉપર ભરોસો નહીં કરીએ. હવે તો કોઈને ભરોસો કરવો કે ન કરવો એ તો દરેકને પોતપોતાનો વિષય છે, પરંતુ એક્ઝિટ પોલ શું છે તો અલગ અલગ સંસ્થાનો હોય છે, એ જ્યારે લોકો વોટ કરીને આવે છે ત્યારે એમને પૂછતા હોય છે કે તમે કોને મત આપ્યો છો અથવા તો કોની તરફેણમાં મત આપ્યો છે, એના ઉપરથી આખો આ ડેટા તૈયાર થાય છે. જે આ ડેટા તૈયાર થાય છે ઓબ્વિયસલી થોડાક ઓછા નંબર્સમાં હોય છે, સેમ્પલ જે છે બહુ જ ઓછા પર્સન્ટેજમાં હોય છે. તેમ છતાં અત્યાર સુધીનો ટ્રેન્ડ એવો રહ્યો છે કે મોટે ભાગે મેજોરિટી ઓફ કેસીસની અંદર એક્ઝિટ પોલ જે છે એ પરિણામ તરફી હોય છે. તો વાત કરીએ આ વખતના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે, તો આ વખતના એક્ઝિટ પોલનું એક જ કહેવું છે, અબ કી બાર મોદી સરકાર. ફરીથી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બની શકે છે, ત્રીજી વાર ભારતના વડાપ્રધાન બની શકે છે એવું તારણ આપણને જોવા મળી રહ્યું છે. પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને એના પછી અટલ બિહારી વાજપેયી આવ્યા, જેમણે પોતાની ટર્મો રિપીટ કરી. ત્રીજી વાર વડાપ્રધાન બન્યા હતા અટલ બિહારી વાજપેયી, 13 દિવસ 13 મહિના અને પછી પૂરી સરકાર ચલાવી. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો 4 તારીખે જીત્યા તો એ કિસ્સાની અંદર પોતે ત્રીજી વાર બિન કોંગ્રેસી વડાપ્રધાન બનશે, જે એક રેકોર્ડ હશે ઇટસેલ્ફની અંદર જો એ જીત્યા તો. એક્ઝિટ પોલ એવું જ કહી રહ્યા છે, મોટાભાગના એક્ઝિટ પોલનું કહેવું છે કે એનડીએ 300 એટલે કે 300 આંકડો પાર કરશે. અને એવરેજ જો ગણીએ તો એવરેજ 375 એનડીએને મળી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન 129 અને 39 અન્યને બેઠકો મળતી જોવા મળી રહી છે. પણ આ તો એક્ઝિટ પોલ છે. હવે પરિણામો પણ સામે આવી રહ્યા છે. 2 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી હતી. મોટેભાગે આપણે ત્યાં આપણે ઉત્તર પૂર્વના રાજ્યો છે એમને ખૂબ ભાવ નથી આપતા, પરંતુ હકીકત એ છે કે એ પણ આપણો એક ભાગ છે. તો ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર આપણે વાત કરીએ તો અરુણાચલ પ્રદેશની અંદર ભાજપ ઓલમોસ્ટ ક્લીન સ્વીપ કરી રહ્યું છે અને સરકાર બનાવી રહ્યું છે. 10 બેઠકો ઉપર તો ઓલરેડી ભાજપ જે છે બિનહરીફ જીતી ગયું હતું. એના પછી સિક્કિમ છે, સિક્કિમની અંદર સિક્કિમ ક્રાંતિકારી મોરચા ઓલમોસ્ટ કમ્પ્લીટલી સ્વીપ કરી રહ્યું છે. એકાદ બેઠક જે છે એમાં જે સામેનો પક્ષ છે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ એને મળી રહી છે, અધરવાઇઝ મોટાભાગની બેઠકો ત્યાં આગળ એસકેએમ જીતી રહ્યું છે. આ બંને રાજ્યોની અંદર વાત કરીએ તો ખૂબ નાની સંખ્યાની અંદર અહીંયા વોટિંગ થતું હોય છે, 5,000, 10,000, 20,000 આટલું જ બસ ત્યાં વોટિંગ હોય છે. અને આ બંને કિસ્સાની અંદર વાત કરીએ તો એનડીએ ગઠબંધનની સરકારો જે છે બની રહી છે. હવે આપણે આગળ વાત કરીએ, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની અંદર વારે ઘડી ખેડૂતોની વાત થતી હોય છે, પણ અસલી ખેડૂતો કોણ, અસલી ખેડૂતોની તકલીફ કયા ખેડૂતોની તકલીફ. ગુજરાતની અંદર એક આંકડો સામે આવ્યો છે કે ગુજરાતમાં 15% ખેડૂતો પાસે જેટલી જમીન છે એટલી જ જમીન બાકીના 85% ખેડૂતો જોડે છે. એટલે કે 15% મોટા જમીનદારો છે જેની અંદર જેમની જોડે 100, 200, 500 વીઘા જેટલી જમીનો છે, જ્યારે બીજા જે ખેડૂતો છે નાના ખેડૂતો છે. વાત કરીએ તો કુલ 55 લાખ ખેડૂતો જે છે 2021માં નોંધાયા છે, જેમાં 99.20 લાખ હેક્ટર જમીન છે. આમાંથી 47 લાખ ખેડૂતો પાસે જેટલી જમીન છે એટલી ને એટલી જ જમીન 8.27 લાખ ખેડૂતો જોડે છે. હવે તકલીફ એ થાય છે કે આની અંદર ખેડૂતોમાં જે મોટા ખેડૂતો છે, જે મોટા મગરો છે, બધું મોટે ભાગે લઈ લેતા હોય છે, અને જે નાના ખેડૂતો છે મોટાભાગની સહાયથી કે પછી સેવાઓથી વંચિત રહી જતા હોય છે. એટલા માટે ખેડૂતોની અંદર પણ જે છે આ ભેદભાવ જોવા મળી રહ્યો છે. મોટા ખેડૂતો જોડે વધારે જમીન છે, નાના ખેડૂતો જોડે ઓછી જમીન છે. રિયાલિટી એ છે કે ધનવાન ખેડૂતો પણ છે કે જેમની જોડે બહુ જમીન છે, એમનું કરોડો રૂપિયાનું છે એગ્રીકલ્ચરમાં, ટેક્સ નથી ભરવો પડતો. ખેડૂતોના જે અસલી લાભો છે આ મોટા ખેડૂતો મોટા હાથીઓ લઈ જાય છે, અને જે નાના ખેડૂતો છે એમને હકીકતની અંદર આવા લાભો નથી મળતા. હું વ્યક્તિગત રીતે કહી શકું છું, કારણ કે હું પણ એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને હું જાણું છું કે ગામડાની અંદર એક ખેડૂત હોય જેની જોડે 5 વીઘાની જમીન હોય, જેની જોડે 10 વીઘા જમીન હોય, એ માંડ પોતાના પરિવારનું ગુજરાન એમાંથી ચલાવી શકતો હોય છે. જ્યારે બીજી બાજુ એક ખેડૂત હોય છે જેની જોડે 500 વીઘા જમીન છે, એ અલગ અલગ નાના નાના બીજા ખેત મજૂરોને રાખીને ખેતી કરાવતો હોય છે, ખેડૂતના તમામ લાભે વ્યક્તિ લેતો હોય છે. એની સાથે આવા મેં એવા કેટલાય ખેડૂતો જોયા છે કે જેમની જોડે 150-200 વીઘા જમીનો છે, પરંતુ એમના પરિવારો અંત્યોદયની અંદર આવે છે. એમની જોડે મોટી ગાડી છે, ટ્રેક્ટર છે, બધું જ છે, તેમ છતાં એમના પરિવારો અંત્યોદયની અંદર આવે છે, અને જેટલી પણ સરકારી સેવાઓ છે એમાંથી મેજોરિટી ઓફ લાભ એ જ લઈ જાય છે.
જમીનદારો છે એટલા માટે થઈને એમની પહોંચ પણ મોટી હોય છે, સહકારી માળખામાં મોટી પહોંચ, સરકારી માળખામાં મોટી પહોંચ, નેતાઓ સાથે મોટી પહોંચ, પરિણામે જેટલા પણ ફાયદા જેટલા પણ લાભો હોય છે બધા મોટા મગરો લઈ જાય છે, મોટા ખેડૂતો લઈ જાય છે, અને આની અંદર પણ નાના ખેડૂતોને નુકસાન જ થાય છે. આજે મોટા મોટા આંદોલનો થાય છે અને આંદોલનની અંદર પણ જે ફાયદાઓ લોકો લઈ જાય છે, ફાયદાઓ આ બધા મોટા ખેડૂતોને મળે છે. દરેક ગામડાની અંદર આ વસ્તુ છે. દરેક ગામની અંદર તમે જઈને જોજો કે એક વર્ગ એવો હશે જે એલિટ ખેડૂતો હોય છે, કે જેમની જોડે બહુ જમીનો છે, એ લોકો લોટ રૂપિયો કમાય છે, અને બીજા નાના ખેડૂતો છે જે બે ટંગનું ભરણ પોષણ કરવું પણ એમની માટે મુશ્કેલ બની જાય છે. કારણ કે બિયારણનો ખર્ચો, 5 વીઘા જમીન હોય તેમાં બોર કે ટ્રેક્ટર અફોર્ડ ના કરી શકે, કેનાલની અંદર પાણી નિયમિત આવતા ન હોય તો કરવું શું? પરિણામે આ દેશની અંદર અને આપણા રાજ્યની અંદર સૌથી વધારે જો કોઈ પીડાતા હોય તો એ નાના અને સીમાંત ખેડૂતો છે. રાજકોટની જે ઘટનાથી એના પછી આખું તંત્ર જાગી ઉઠ્યું છે. અને તમે કોઈ પણ ફ્લેટની અંદર રહેતા હોય, તમારે ત્યાં ફ્લેટની સંખ્યા વધારે હોય તો એ કિસ્સામાં ધ્યાન રાખજો. એમાં પણ તમારા જે ચેરમેન હોય એમને તો ખાસ આ સમાચાર આપી દેજો. કારણ કે અમદાવાદની અંદર ચાંદખેડા જગતપુર પાસે સેવી સ્વરાજ આકાંક્ષા ફ્લેટના ચેરમેન સામે FIR નોંધવામાં આવી છે. કારણ શું છે? 2022 પછી એમણે ફાયરની NOC નોંધી લીધી, એટલા માટે એમની સામે FIR નોંધવામાં આવી છે. અને કદાચ હવે એવું પણ બની શકે છે કે તમે જે ફ્લેટમાં રહેતા હોય, તમે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર તમારી દુકાન રાખી હોય, ત્યાં આગળ જો આવી NOC નહીં હોય, આવું નહીં હોય, તો એ કિસ્સામાં આ કાર્યવાહી તમારી સામે પણ થઈ શકે છે. માટે જો તમારી પાસે ફાયર NOC ન હોય, BU પરમિશન ન હોય તો લઈ લેજો. સમાચાર એવા પણ આવ્યા છે કે અમદાવાદની અંદર ઘણા બધા કેફે છે, જેમાં એક બહુ મોટું કેફે છે, તમે નામ સાંભળ્યું છે, અર્બન ચોક કરીને, એને સીલ મારવામાં આવ્યું છે કારણ કે NOC નહોતી. આવા તો ઘણા બધા છે. વિચાર કરો, આ જગ્યા એ છે જે એલિટ છે, ત્યાં આગળ સ્ટેગ એન્ટ્રી નથી આપવામાં આવતી. મતલબ પુરુષ અને મહિલા જાય તો જ એન્ટ્રી આપવામાં આવે છે, પુરુષોને એન્ટ્રી આપવામાં નથી આવતી. આટલું એલિટ કક્ષાનું કહી શકાય એવું આ કેફે, પરંતુ એની અંદર સેફ્ટીના નામે મીંડો. લાખો કરોડો રૂપિયા કમાઈ લીધા લોકો પાસેથી, પણ સેફ્ટીના નામે મીંડો. કાલ ઉડીને ત્યાં આગ લાગે તો શું કરવાનું? કોઈ જવાબ નથી. હવે તો ઘણા બધા કેફેસ અને ઘણી બધી જગ્યાઓ છે જેને સીલ કરવામાં આવી છે. આશા રાખીએ છીએ કે તંત્ર જે અત્યારે જાગ્યું છે એની એવું કે ઘડીક પૂરતી ન હોય, વળી પાછું પોતાનું માથું રેતીમાં ન ખોસી દે, એવી આશા આપણે તંત્ર જોડેથી રાખીએ છીએ. અને આવા જેટલા પણ કેફે કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો તો તમે પણ ધ્યાન રાખજો કે ત્યાં ફાયર NOC છે કે નહીં. રાજકોટનો અગ્નિકાંડ, રાજકોટ અગ્નિકાંડની અંદર ઘણા બધા હાથીઓ સામે આવ્યા છે કે જેમણે ભ્રષ્ટાચાર કર્યો અને મોટા રૂપિયા અંદર દબાવ્યા છે. એમાંથી એક નામ સામે આવ્યું છે, સાગઠિયાનું MD સાગઠિયા TPO. હવે આ ભાઈ એવા વ્યક્તિ છે જેમણે અલગ અલગ જગ્યાએથી એટલા ભ્રષ્ટાચારના રૂપિયા જે છે એમણે દબાવ્યા છે કે જ્યારે વિજિલન્સે, જ્યારે ACB એમનું ગળું પકડ્યું તો એના મોઢામાંથી ઘણા બધા રૂપિયા બહાર રોકાવ્યા. અને એ રૂપિયાની સાથે ઘણા બધા બહાર નામો પણ આવ્યા હોવાની ચર્ચા છે. એ ઘણા મોટા નેતાઓ છે જે પણ આની અંદર સંડોવાયેલા હતા. કારણ કે કોઈ એક ગેરકાયદેસર બાંધકામ છે જો એને તોડી ન પાડવો હોય તો નેતાઓની સાંઠગાંઠ વગેરે પોસિબલ જ નથી. કારણ કે નેતાઓને ખબર છે અધિકારીઓની દુખતી નસ કઈ છે, અને અધિકારીઓને ખબર છે કે નેતાઓની દુખતી નસ કઈ છે. સમાચાર એવા છે કે સાગઠિયાએ પણ મોટા માથાના નામ આપ્યા છે, એવી ચર્ચા છે, અને પરિણામે ACB પણ ધીમી ગતિએ તપાસ કરી રહી છે. પરંતુ તમને અને મને બધાને ખબર છે કે જો ગમે તેટલા મોટા નામો આપ્યા હશે, નેતાઓનું કંઈ થવાનું નથી. થઈ શકે છે જો વિપક્ષના નેતાઓનું નામ આવે તો કદાચ થઈ શકે છે, પરંતુ એ તો પોસિબિલિટીઝ જ નથી. કારણ કે વિપક્ષ તો ગુજરાતમાં રહ્યો જ નથી, વિપક્ષ ગુજરાતની અંદર નામ માત્રનો રહ્યો છે. એટલા માટે સત્તા પક્ષના મોટાભાગના નેતાઓ હોઈ શકે છે, પણ એ સત્તા પક્ષના નેતાઓના નામ આવવા એ તો અઘરું કામ છે. એ તો રૂમ સોય જે ગોતવા જેવું કામ છે કે સત્તા પક્ષના નેતાઓના નામ બહાર આવે અને એમને સજા થાય. હવે જે સત્તા પક્ષના નેતાઓ છે, એક સ્ક્રિપ્ટ એમને મળી છે અને એ સ્ક્રિપ્ટ બધા લોકો કહી રહ્યા છે. જેટલા પણ નેતા છે, ભાનુબેન આવ્યા સામે, એના પછી જેટલા પણ નેતા સામે આવ્યા, બધા નેતાઓ એક જ કહી રહ્યા છે કે અમને દુઃખ છે, તપાસ ચાલી રહી છે, દોષિતોને ન્યાય મળશે. એની સાથે એક સ્ક્રિપ્ટની ખાસ વર્ડિંગ બહુ રિપીટ જો કોઈ થઈ રહ્યો હોય તો એ છે કે જો આમાં ક્યાંય મારું નામ કુલ છે તો હું જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ લઈશ અને મારી સામે પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે. આ તો ભરવામાં આવે છે, એમાં કોઈ નવી વસ્તુ છે નહીં. કોઈ વ્યક્તિ જો આવી ઘટનાઓમાં સંડોવાય તો ઓબ્વિયસ છે કે એની સામે પગલાં ભરવા પડે. પછી પ્રધાનમંત્રી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, મજૂર પણ હોય નાનો નામનો, કે પછી કોઈ પ્રધાનમંત્રી, મંત્રી, કોઈ પણ હોય, એની સામે જો અગર કોઈ ગેરકાયદેસરની વસ્તુમાં કોઈ સંડોવાય તો એની સામે તો પગલાં ભરાવાના જ છે. એમાં તો નેતાજી કોઈ એના ઉપર ઉપકાર નથી કરી રહ્યા ને. હકીકત એ છે કે તમે સત્તા ઉપર બેઠા છો, તમે મેયર છો, તમે ધારાસભ્ય છો, તમે સાંસદ છો, તો તમારી જવાબદારી શું? તમારી જોડે કંઈક એક્સ્ટ્રા જવાબદારી તો હોય ને. નૈતિક જવાબદારી કોને કહેવાય? એક કિસ્સો તમને યાદ હોય તો કે પોર્ટુગલની અંદર એક મહિલાનું કંઈક મોત થયું હતું અને પરિણામે એના હેલ્થ મિનિસ્ટરે રાજીનામું આપી દીધું હતું.
એ હેલ્થ મિનિસ્ટરના લીધે થઈને એમનું મોત નહોતું થયું, પરંતુ એ હેલ્થ મિનિસ્ટરની જવાબદારી હતી કે એના વિસ્તારની અંદર, એના રાજ્યની અંદર કે એના દેશની અંદર હેલ્થને લગતી સુવિધાઓ દરેકને મળી રહે. એવી જ રીતે એક મેયરની જવાબદારી હોય છે કે શહેરની અંદર જેટલી પણ સુવિધાઓ છે, એ શહેરની અંદર જેટલી પણ નાગરિકોની હિતાકારી માટે થઈને જેટલી પણ વસ્તુઓ છે, એમની સેફ્ટી છે, આવી તમામ બાબતોની જવાબદારી મેયરની પણ બને છે, એ વિસ્તારના ધારાસભ્યની પણ બને છે અને એ વિસ્તારના સંસદ સભ્યની પણ બને છે. તો નૈતિક જવાબદારીની વાત છે. બધું પ્રજા ઉપર ઢોળી દેવું અને ખાલી ને ખાલી ઢાંક પીછોડા કરવા, આ ખાલી યોગ્ય નથી. આ તમામ નેતાઓએ જવાબદારી પણ લેવી જોઈએ અને કહેવું જોઈએ કે હા, અમારી નૈતિક જવાબદારી બને છે. પરંતુ એકવાર એક ફેમસ નેતા છે, બહુ જ પ્રખ્યાત, બહુ મોટા ગજાના નેતા છે, એમણે કહ્યું હતું કે નેતા બનવું હોય તો ચામડી જાડી રાખવી પડે. અને કદાચ ગુજરાતની અંદર જેટલા નેતાઓ છે એમની ચાડી, એમની જેમની ચામડી જે છે એટલી જાડી થઈ ગઈ છે કે એમને આ બધી વસ્તુ હવે અસર નથી કરતી. હવે અમદાવાદનો એક કિસ્સો છે. અમદાવાદની અંદર તમને જજીસ બંગલો છે, ત્યાં આગળ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નિવાસસ્થાન છે અને એની બાજુમાં એક બિલ્ડિંગ છે, બિલ્ડિંગનું કામકાજ ચાલુ હતું. હવે ધૂળ ઉડતી હતી અને ધૂળના લીધે તેને જે વંટોળ થતું હતું, ડસ્ટિંગ થતું હતું, એના લીધે થઈને બિલ્ડરને 10 લાખનો દંડ આપવામાં આવ્યો. કારણ છે, ધૂળ ઉડતી હતી, માટી ઉડતી હતી જે ના ઉડવી જોઈએ. થયું એવું કે જે અધિકારી હતા એ મોર્નિંગ રાઉન્ડ ઉપર નીકળ્યા અને એના ઉપર એ દરમિયાન એમણે દેખાયું કે આવું થઈ રહ્યું છે, પરિણામે એમને દંડ આપવામાં આવ્યો. અને સારી વસ્તુ છે, આપવો જોઈએ, આવા બિલ્ડરોને આપવો જોઈએ. તમે અમદાવાદમાં નીકળો, તમે કોઈ પણ મોટા શહેરમાં નીકળો તો તમને ત્યાં જોવા મળશે કે જેટલી પણ બિલ્ડિંગોમાં કન્સ્ટ્રક્શન ચાલુ છે, મોટાભાગની બિલ્ડિંગો નિયમોનું પાલન કરતી જ નથી. તમે ત્યાં નીચેથી નીકળો તો ઉપરથી ધૂળ ઉડતી હોય અને કોઈની આંખોમાં જઈને પડે તો અકસ્માતના ત્યાં આગળ ચાન્સીસ રહેલા હોય છે. ઘણા બધા નિયમો હોય છે, પરંતુ એનું પાલન કોણ કરે છે? અમદાવાદની અંદર આપણે બધાએ જોયું હતું કે એક લિફ્ટ પડી હતી અને મજૂરોના નિધન થયા હતા. પણ આ પૈસાવાળા લોકો છે, મજૂરોના જીવ તો એ પૈસાથી ખરીદી શકે છે, કેસો પણ પતાવી શકે છે. પણ જજ સાહેબને જો તકલીફ થઈ, એમની આજુબાજુના વિસ્તારની અંદર મોટા અધિકારીને તકલીફ થઈ, મોટા નેતાને તકલીફ થઈ, તો એ કિસ્સામાં દંડ થઈ શકે છે. સામાન્ય નાગરિકને તો શું છે, સામાન્ય નાગરિકને તો તકલીફો રહેવાની. કાલ ઉઠીને હું તમને કહું છું કે કોઈ પણ એક સામાન્ય નાગરિક જાય અને અમદાવાદની અંદર જઈને કહે કે સાહેબ આ જગ્યાએ આ વસ્તુ થઈ રહી છે, તમે એક્શન લો, તો તમને બધાને ખબર છે કે શું થશે. એએમસીના અધિકારી એ નાગરિકને અડધું કરીને ઘડી મૂકશે કે ભાઈ ચાલો નીકળો, ભાઈ આવું કંઈ ના હોય, કારણ કે બિલ્ડર સામે એક્શન એમને ન લઈ શકે. પણ હા, જો કોઈ નેતાને ખાંસી આવે, જો કોઈ અધિકારીને, જો કોઈ મોટા ગજાના કોઈ અમલદારને કંઈક થયું તો આવી બન્યું, જો એમને તકલીફ પડી તો પછી સામે કોઈ પણ નહીં મૂકવામાં આવે. અને આપણે ત્યાં જ તકલીફ છે, આપણે ત્યાં અલગ અલગ ક્લાસ પડી ગયા છે. એક ગરીબ માણસને તકલીફ પડે ઠીક છે, એ તો એનો જન્મ જ થયો છે ને તકલીફો સહન કરવા માટે, તેને થોડી વધારે સહન કરી લે. ક્લાસ 3 અમલદારનું તમે જોઈ લો, ક્લાસ 3 અમલદાર, PSI, એની ઉપરના જે પોલીસની અંદર પણ વાત કરી, આ બધા અધિકારીઓમાં શું છે, એ એનાથી નીચેના તબક્કાના લોકોને દબાવશે. વર્ગ 3નો અધિકારી કોઈ ગરીબ માણસ એક દાખલો ગઢાવવા આવશે, તેને દબાવશે. એક નાનો કોન્સ્ટેબલ હશે, TRB જવાન હશે, કે પછી બીજો કોઈ જવાન હશે, એ નાનો કોઈ વ્યક્તિ જતો હશે તો એને દબાવશે. પણ એના એ જ વ્યક્તિને તમે કોઈ મોટા માલેતુજાર, મોટા બિલ્ડર, મોટા અમલદારને એના જ નિયમો પાલન કરાવવાનું કહો નહીં કરાવી શકે. આપણે ત્યાં જ તકલીફ છે. આશા રાખીએ છીએ કે હવે આ જે નિયમો છે બધા માટે સરખા હોય અને બધા એક નિયમોનું પાલન કરે અને આપણું જે બંધારણ છે જેણે બધાને સમાનતાનો હક આપ્યો છે એ બધા સમજે કે હા, બધા સમાન છે, અહીંયા કોઈના વચ્ચે કોઈ જ ફરક નથી. પરંતુ હકીકત આ ક્યારે ઇમ્પ્લિમેન્ટ થશે જોવા જેવું રહેશે. બસ આવી જ રીતે આપણે મળતા રહીશું માધ્યમ ઉપર. જતાં એક વાત કરવી છે મારે. હમણાં YouTube એક કમેન્ટ હતી કે તમે થોડોક આમાં મસાલો નાખો ને તો મજા આવે, એમ થોડોક વિડીયો ઇન્ટરેસ્ટિંગ બને. તો મને થયું કે કદાચ મસાલાથી દૂર થવા માટે થઈને તો આ સમીક્ષાની શરૂઆત કરવી પડી, કે બહુ બૂમો પાડી દીધી આપણે, બહુ રાડારાડી કરી દીધી. રાડારાડી નથી કરવી, બૂમો નથી પાડવી, બસ ખાલી મુદ્દાની વાત કરવી છે. મુદ્દાની વાત કરવી છે કે શું હકીકતમાં મુદ્દો છે, પ્રજાના શું પ્રશ્નો છે, અને એ પણ શાંતિથી કહેવું છે, શાલીનતાથી કહેવું છે. કોઈને તું તડાક નથી કરવું, કોઈના ઉપર બૂમો નથી પાડવી, પ્રેમથી શાંતિથી વાત કરવી છે. ભાર શબ્દોમાં હોવા જોઈએ, ઊંચા અવાજે બોલવાથી કંઈ ના થાય. તો આપણી જોડે માઇકો ઘણા બધા છે, ડેસિબલ ગમે તેટલા કરવા હોય કરી શકાય છે, પરંતુ શબ્દોમાં તાકાત હોવી જોઈએ, વાતની અંદર સત્યતા હોવી જોઈએ. બસ એ જ અમારો હેતુ છે. આવી રીતે મળતા રહીશું, આવી જ રીતે માધ્યમને સપોર્ટ કરતા રહેજો, માધ્યમ જોતા રહેજો. ધન્યવાદ.